અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવનારી રથયાત્રાને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથયાત્રાના સમગ્ર માર્ગમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આજે સીસીટીવી ચાલુ છે કે બંધ એ હાલતમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ રથયાત્રાના માર્ગમાં આવેલ દુકાનો, કોમ્પ્લેક્સ અને સોસાયટીઓ સહિત તમામ જગ્યાએ સીસીટીવી લગાવવા માટે વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા. આ અંગે મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી હિમાલા જોશીએ જણાવ્યું કે રથયાત્રાના દરેક રૂટ પર સીસીટીવી લગાવેલા હોવા જોઈએ, જેથી અસામાજિક તત્વોની ઓળખ થઈ શકે. આગામી માને જગન્નાથજી ભગવાનની રથયાત્રામાં જે પણ રૂટ કવર થઈ રહ્યો છે એના માટે ખાસ કરીને જે દુકાનો આ રૂટ ઉપર આવી છે, કોઈ નાની દુકાન હોય, મોટી દુકાન હોય, કોઈ શોરૂમ હોય, કોઈ એસ્ટેબ્લિશમેન્ટ કે એસોસિએશન કે ઇવન અગર કોઈ સોસાયટી હોય જ્યાં સીસીટીવી કેમેરા લાગ્યા છે કે નહીં, એ પ્રથમ તબક્કામાં આ સમગ્ર રથયાત્રાનો રૂટ કવર કરવામાં આવશે. તો આમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો અને લોકલ પોલીસ સ્ટેશનની પણ ટીમો સાથે જોડાઈને અમે એક ચેકિંગ હાથ ધરીએ છીએ. પણ સામે ચાલીને જો આ સમય મર્યાદામાં જો અમે જે રીતની સમજ કરી છે એ રીતના સીસીટીવી કેમેરાઝ આપની શોપ ઉપર એવી રીતે લગાવે કે અંદરનો વ્યૂ તો આવે પણ બહારનો વ્યૂ પણ આમાં કવર થવો ખૂબ જ જરૂરી છે. ગુજરાત રાજ્ય પબ્લિક સેફ્ટી અધિનિયમ અંતર્ગત ત્યારે હાલ જે રથયાત્રાનો જે 18 કિલોમીટરનો રૂટ છે તેના પર સીસીટીવી કેમેરાનું ચેકિંગ થઈ રહ્યું છે. ખાસ કરીને જાહેર માર્ગો પર સીસીટીવી કેમેરા હોવા જરૂરી છે, ત્યારે અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે અમદાવાદની અંદર આ સીસીટીવી કેમેરા લગાવેલા છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યા છે. ન માત્ર સીસીટીવી કેમેરા હોવા જોઈએ પરંતુ સાથે સાથે કેમેરાના એંગલ પણ કેવા હોવા જોઈએ તે પણ તે જરૂરી છે. સીસીટીવીનો જે સ્ટોરેજ છે તે 30 દિવસ સુધી રહેવું જરૂરી છે અને સ્પષ્ટ વિઝન છે તે પણ ક્લિયર હોવું જોઈએ. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.